गोडोदरा विस्तार में मोबाइल एसएसडी नो धंधो करता वेपारी की पीठ ना भागे छरो मारी हत्या करनारा 19 वर्षीय आरोपी तथा तेने मददगारी करनार एक सगीर ने क्राइम ब्रांचे पर्वत पाटिया पासे थी झड़पी पाड़वा में सफलता मिली छे। बन्ने कबूल्यू हतु कि वेपारी की बाइक साथे थयेला अकस्मात में वेपारीए गाळो आपी तमाचो मारी दीधो हतो, जेनी अदावत राखी तेनो पीछो करी हत्या कराई हती। સુરતના ગોડાદરા વિસ્તારમાં મોબાઈલ શોપના વેપારીની હત્યા કેસ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢી એક સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। મૃતક અને આરોપીઓની બાઇક વચ્ચે થયેલા સામાન્ય અકસ્માતની ઘટના બાદ માથાકૂટ થઈ હતી, જે માથાકૂટમાં મૃતક દ્વારા આરોપીને લાફો છીકી ગાળો બોલવામાં આવી હતી, જેની અદાવત રાખી રાત્રિ દરમિયાન મોબાઈલ શોપ બંધ કરી ઘરે પરત ફરી રહેલા વેપારીનો પીછો કરી આરોપીઓ દ્વારા પીઠ પાછળ ઘાતક હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા, જે બાદ વેપારીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં 8 ઓક્ટોબરના રોજ રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં મોબાઈલ શોપના વેપારીની થયેલ હત્યાનો ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉકેલી કાઢી એક સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીના જણાવ્યા અનુસાર 8 ઓક્ટોબરના રોજ ગોડાદરા વિસ્તારમાં રહેતા મોબાઈલ શોપ ધરાવતા વેપારી દુર્ગારામ ચૌધરી પોતાની દુકાનેથી રાત્રિના 1:30 વાગ્યાના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા। પોતાની મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહેલા વેપારીને કેટલાક કિસમો દ્વારા પાછળથી પીઠના ભાગે ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। પીઠ પાછળ ઘાતક હથિયાર ઉતારી દે અજાણે ઇસમો ફરાર થઈ ગયા હતા, જે ઇજાગ્રસ્ત હાલતમાં પીઠના ભાગે ઉતરી ગયેલ ઘાતક હથિયાર સાથે તેઓ પોતાની મોટરસાઇકલ ઘર સુધી લઈને આવ્યા હતા, જે બાદ ગંભીર હાલતમાં તેઓને સારવાર અર્થે સુરત સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું। આ મામલે ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજમાં હત્યારાની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જેથી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સ્થાનિક પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીની શોધખોળમાં કામે લાગી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે શંકાસ્પદ ઇસમો પર્વત ગામ ખાતે રહે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમે પર્વત ગામ ખાતેથી રાકેશ રાઠોડ સહિત એક સગીર વયના આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી, જે પૂછપરછમાં બંને આરોપીએ મોબાઈલ શોપના વેપારીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। વેપારીની હત્યા અંગેનું કારણ જાણવા ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી। પોલીસની પૂછપરછમાં આરોપી રાકેશ રાઠોડે જણાવ્યું હતું કે સગીર સહિત બંને મોટરસાઇકલ લઈ ગોડાદરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન મોબાઈલ શોપના વેપારી દરગારામ ચૌધરી અને તેઓની મોટરસાઇકલ વચ્ચે સામાન્ય અકસ્માત સર્જ્યો હતો, જે અંગે ભારે માથાકૂટ થઈ હતી અને દુર્ગારામ ચૌધરી દ્વારા એલફિલ ગાળો આપી લાફો ઝીકી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ દુર્ગારામ ચૌધરી ત્યાંથી પોતાની મોટરસાઇકલ લઈને ચાલ્યો ગયો હતો, જે લાફાનો બદલો વાળવા મોડી રાત્રે વેપારીની દુકાનેથી ઘર સુધી રેકી કરી હતી, જ્યાં દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહેલા વેપારી દુર્ગારામ ચૌધરીનો પીછો કરી પાછળથી ચપ્પુ વડે પીઠના ભાગે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા, જે બાદ વેપારીનું મોત નિપજ્યું હતું। આમ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરા પોલીસ ચોપડે નોંધાયેલા હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા હતા। હાલ ઘટનાની વધુ તપાસ ગોડાદરા પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। 8 ઓક્ટોબરની રાત્રે 10:30 ની આસપાસ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી, જેમાં મરણ જનાર ધરગારા ભાઈ છે એમની પીઠમાં ચપ્પુ મારીને બે ઇસમો ફરાર થઈ ગયેલા હતા અને પછી એ પોતાની સોસાયટી સુધી પહોંચ્યા। એમને તાત્કાલિક જ્યારે મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવ્યા, પ્રાથમિક દ્રષ્ટિએ આઈપીસી 326 મુજબનો ગુનો રજીસ્ટર થયેલો, ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું અને 302માં આ ગુનો કન્વર્ટ થયેલો। આ જે અજાણ્યા ઇસમો આ રીતે મારીને જતા રહેલા, મર્ડર રજીસ્ટર થયું તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો એમાં વર્કઆઉટમાં લાગી હતી। આ જે આખી ઘટના બનેલી એને ટ્રેસ કરતા કરતા હ્યુમન ઇન્ટેલિજન્સથી એક ઇન્ફોર્મેશન મળેલી કે જે બે વ્યક્તિઓ છે એ આ પ્રકારના વર્ણનવાળા અને આ વ્યક્તિઓ હોઈ શકે, એના આધાર ઉપર અમારી ટીમો વર્કઆઉટ કરતી કરતી છેક આ ઇસમો સુધી પહોંચેલી, જેમાં બે વ્યક્તિઓ અમે અત્યારે ડિટેન કર્યા છે, જેમાં એક છે રાકેશ રાઠોડ જે પર્વત ગામનો જ છે અને બીજો એક બાળકિશોર છે। આ બંને આરોપીની પૂછપરછમાં જે મર્ડરનું રીઝન હતું એ ક્લિયર થયું, જેમાં મરણ જનાર છે એ રાત્રે જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે આ બંને ઇસમો પણ સામેથી પેશન બાઇક ઉપર આવતા હતા, બંનેનો એક સામાન્ય અકસ્માત થયેલો અને એ કિસ્સામાં બંને જણા એકબીજાની સાથે ઝઘડ્યા, મરણ જનારે ગાળાગાળી કરી, જેથી આ જે રાકેશ છે
એણે મરણજનાને ગાળો ન બોલવા માટે કીધું ત્યારે રાકેશે આ રાકેશ જે મરણજનાર છે એણે રાકેશને ક્લાપો મારી દીધો. આ વસ્તુથી ગુસ્સામાં આવીને પછી આ વ્યક્તિ મરણજનાર છે ત્યાંથી જગ્યા ઉપરથી નીકળી જાય છે અને આ બંને આરોપીઓ એનો પીછો કરતા કરતા એક્સેસ લઈને એની પાછળ પાછળ જાય છે અને રસ્તામાં જ્યાં એને એકવાર ચાન્સ મળે છે ત્યારે એની પીઠમાં એને છરો મારી દે છે અને પછી એ સોસાયટી સુધી પહોંચે છે ત્યાં સુધી એનો પીછો પણ કરે છે. તો આ રીતે આ જે મૃત્યુની ઘટના બની છે એ આ રીતે બનેલી હતી. આ બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. બંને નાના છે, એક તો બાળકિશોર છે અને બીજો 19 વર્ષનો છે, એટલે હાલ કોઈ એક્ટિવિટી કરતા નથી. રસ્તા ઉપર જ થયેલો. આ જે મર્ડરની ઘટના બની છે ત્યાં નથી, આગળ એ લોકોનો ઝઘડો થયેલો. સામાન્ય બાઇક એકબીજાને અડી ગયેલી, પછીથી મરણ જનાર તો જગ્યા પરથી નીકળી જાય છે, પછીથી પીછો કરીને એને પીઠમાં ઘા માર્યો છે. ઇન્ફોર્મેશન મળેલી કે આ જે બંને જણા મારીને ભાગી ગયા છે એ આ લોકો હોવાની શક્યતા છે. અમારા ઇન્ફોર્મરથી અમને માહિતી મળેલી અને આ ઇન્ફોર્મેશન પીએસઆઈ ડીએમ રાઠોડ એમની ટીમને અને એના ઉપર પીઆઈ ઝાલાએ ક્લોઝ સુપરવિઝન કરી અને આ મર્ડર ડિટેક્ટ કર્યું છે. સીસીટીવી ફૂટેજ છે પણ એ તપાસ દરમિયાન હજી ઉપયોગી થશે એટલે હાલ રજૂ નથી કર્યા.